ઓફ વડોદરા. ડભોઈના નળા કેળવણી મંડળ સંચાલિત શાળા શૈક્ષણિક હેતુનો ભંગ કરી રહેલા ટ્રસ્ટ સામે પગલાં ભરવા માટે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. ડભોઈના નડા કેળવણી મંડળ સંચાલિત શાળા શૈક્ષણિક હેતુનો ભંગ કરી રહેલા ટ્રસ્ટ સામે પગલાં ભરવા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લિખિત ફરિયાદ કરાતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મળતી માહિતી મુજબ નડા ખાતે આવેલ બિનખેતીની જમીન જે તે સમયે પડતરની ગૌચરની જમીન સરકાર દ્વારા શૈક્ષણિક હેતુથી ફેરફાર બદલ કરેલ છે, જે શૈક્ષણિક હેતુ શરતોને આધીન જમીનમાં શ્રી નડા કેળવણી મંડળના સંચાલકોએ શાળાની પ્રવૃત્તિમાં હેતુ ભંગ કરેલો જોઈ શકાય છે. જે શાળાના બાંધકામ સાથે મેદાન માટે નેમ કરેલી જગ્યામાં રમતગમતની જગ્યાએ ખેતીવાડી કરી ઉત્પાદન રોજમેળમાં ન લઈ જઈ આર્થિક લાભ લઈ રહ્યા છે. શૈક્ષણિક હેતુનો ભંગ કરનાર ટ્રસ્ટી મંડળ સામે પંચનામું કરી પગલાં લેવાની માંગ ઉઠી છે. ત્યારે ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ મરણ પામેલા હોય ટ્રસ્ટની બેઠક ઘણા સમયથી મળી નથી, જેને લઈને યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતાની ટીમ મોકલીને નિષ્પક્ષ તપાસ કરે તો ઘણી ગંભીર ગેરરીતિ બહાર આવી શકે તેમ છે. ત્યારે શિક્ષણના વેપારીકરણને રોકવા સરકાર દ્વારા યોગ્ય અને સમયસર પગલાં ભરવામાં આવે એ જ સમયની માંગ ઉઠી છે.